નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝિલન. સૌપ્રથમ એક મહત્વના સમાચાર. શિવસેનાના નેતા મનોહર જોશીએ મોટું નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનશે તેવું તેમણે કહ્યું છે. કોંગ્રેસ શું કરશે તે ખ્યાલ નથી તેવી પણ વાત મનોહર જોશીએ કરી છે. તો આ મહત્વનું નિવેદન મનોહર જોશીએ આપ્યું છે. શિવસેનાના નેતા છે મનોહર જોશી. તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનશે. કોંગ્રેસ શું કરશે તે ખ્યાલ નથી તેવી વાત પણ તેમણે કરી છે. તો અત્યારે હજી પણ મહારાષ્ટ્રમાં સરકારની સ્થિતિ સ્પષ્ટ થઈ નથી ત્યારે આ મહત્વનું નિવેદન શિવસેનાના નેતા મનોહર જોશીએ આપ્યું છે. મનોહર જોશીએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનશે. કોંગ્રેસ શું કરશે તે ખ્યાલ નથી. ઉલ્લેખનીય છે તો એનસીપીના નેતા અજીત પવારે કહ્યું છે કે અમે કોંગ્રેસ સાથે મળી ચૂંટણી લડી છે તેથી સરકાર બનાવવાનો નિર્ણય એકલા ન લઈ શકીએ. ગઈકાલે સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી અમે તેમના સમર્થન પત્રની રાહ જોતા રહ્યા પરંતુ સાંજ સુધી તે ન મળ્યો. અમારે એકલાએ પત્ર આપવો યોગ્ય નહોતો. અમારી પાસે કુલ 98 ધારાસભ્યો છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 18 દિવસની ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યપાલે ત્રીજી મોટી પાર્ટી એનસીપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે જે માટે એનસીપીને આજે સાંજે 8:30 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પહેલા શરદ પવારે તેમના ધારાસભ્યો સાથે મીટિંગ કરી હતી. બીજા એક મહત્વના સમાચાર ઝારખંડથી સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર બાદ ઝારખંડમાં પણ એનડીએ તૂટ્યું. એલજેપી એકલા હાથે લડશે ઝારખંડમાં ચૂંટણી. પાસવાનની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. આ મહત્વના સમાચાર ઝારખંડથી સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડમાં પણ એનડીએ તૂટી રહ્યું છે. એલજેપી એકલા હાથે ઝારખંડમાં ચૂંટણી લડશે. પાસવાનની પાર્ટી છે એલજેપી, જેઓ એકલા હાથે ચૂંટણી લડશે તેવી વાત કરવામાં આવી છે. 81માંથી 50 બેઠકો ઉપર ચૂંટણી લડશે. તો મહારાષ્ટ્ર બાદ ઝારખંડમાં પણ એનડીએ તૂટી રહ્યું છે. એલજેપી અહીં એકલા હાથે ચૂંટણી લડશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. પાસવાનની પાર્ટી છે એલજેપી, જે એકલા હાથે ચૂંટણી લડશે તેવા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. એટલે કે મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડમાં પણ એનડીએ તૂટી રહ્યું છે. તો પહેલા મહારાષ્ટ્રમાં શિવસેનાએ એનડીએ સાથે ગઠબંધન તોડ્યું છે, હવે ત્યારબાદ ઝારખંડમાંથી આ સમાચાર સામે આવી રહ્યા છે. એલજેપી પણ હવે એનડીએથી છૂટું પડી રહ્યું છે. એકલા હાથે એલજેપી ચૂંટણી લડશે તેવી વાત કરવામાં આવી છે. પાસવાનની પાર્ટી છે એલજેપી કે જે એકલા હાથે ચૂંટણી લડશે. ઝારખંડની ચૂંટણી એલજેપી એકલા હાથે લડશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. તો રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપી હવે ઝારખંડની અંદર એકલા હાથે ચૂંટણી લડશે. સાંજે બહાર પડશે એલજેપીના ઉમેદવારોનું લિસ્ટ. 81માંથી 50 બેઠકો ઉપર તેઓ ચૂંટણી લડશે. તો એલજેપી પણ હવે એનડીએ સાથે પોતાનું ગઠબંધન તોડી રહ્યું છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર બાદ ઝારખંડમાં પણ હવે એનડીએ તૂટી રહ્યું છે. પાસવાનની પાર્ટી હવે એકલા હાથે ચૂંટણી લડશે. 81માંથી 50 બેઠકો ઉપર તેઓ ચૂંટણી લડશે તેવી વાત કરવામાં આવી છે. સાંજે તેઓ ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડશે. તો એલજેપી હવે એકલા હાથે ચૂંટણી લડવા જઈ રહ્યું છે. એનડીએ સાથેનું ગઠબંધન તોડી રહ્યું છે. 81માંથી 50 બેઠકો ઉપર તેઓ ચૂંટણી લડશે અને પોતાના ઉમેદવારોનું લિસ્ટ સાંજ સુધીમાં જાહેર કરશે. તો એનસીપી નેતા અજીત પવારે કહ્યું છે કે અમે કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી છે તેથી સરકાર બનાવવાનો નિર્ણય એકલા હાથે ન લઈ શકે. મહારાષ્ટ્રમાં હજી પણ કોકડું ગુંજવાયેલું છે. ગઈકાલે સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી અમે તેમના સમર્થન પત્રની રાહ જોતા રહ્યા પરંતુ સાંજ સુધી તે ન મળ્યો. અમારે એકલાએ પત્ર આપવો યોગ્ય નહોતો. અમારી પાસે કુલ 98 ધારાસભ્યો છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 18 દિવસની ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યપાલે ત્રીજી મોટી પાર્ટી એનસીપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે જે માટે એનસીપી આજે સાંજે 8:30 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પહેલા શરદ પવારે તેમના ધારાસભ્યો સાથે મીટિંગ કરી હતી. અજીત પવારે કહ્યું કે પવાર સાહેબને અહેમદ પટેલે ફોન કરી દિલ્હી બોલાવ્યા હતા પરંતુ અમારા ધારાસભ્યો ત્યાંથી અને પવાર સાહેબનું દિલ્હી આવવું મુશ્કેલ છે તેથી અમે અહીં ચર્ચા કરી લેવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસ અને એનસીપીએ સાથે ચૂંટણી લડી છે જેથી અમે એકબીજા પર આરોપ ન લગાવી શકીએ.
કોંગ્રેસ અને અમને મેસેજ આપ્યો હતો કે અમે અહીં મહારાષ્ટ્રમાં કોંગ્રેસી ધારાસભ્યો સાથે બેઠક કરીએ અને તેમને જાણ કરીએ. આજે સાંજે એનસીપી અને કોંગ્રેસ નેતાઓની મુંબઈમાં બેઠક થવાની છે. રાષ્ટ્રપતિ શાસન વિશ્વાજીતે કહ્યું હતું કે અમે આજે એક સાથે ચર્ચા કરી લઈએ તો આગળ કોઈ વાતનો સવાલ જ ઉભો નથી થતો. આ દરમિયાન શરદ પવારે લીલાવતી હોસ્પિટલમાં દાખલ નેતા શિવસેનાના નેતા સંજય રાઉત સાથે મુલાકાત કરી. પવારે એનસીપી અને કોંગ્રેસ સાથેની મુલાકાત વિશે કહ્યું હતું કે મને આનાથી કોઈ ફેર નથી પડતો. તો મુંબઈથી અમારા સંવાદદાતા દીપાલી પાટીલ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું. દીપાલીજી, ક્યાં લગ રહા અભી એનસીપી ઓર કોંગ્રેસ કે બીચ મેં ક્યાં ચલ રહા હૈ, કબ તક સ્થિતિ સ્પષ્ટ હો પાયેગી? જીલન, દેખીએ અભી તો સિચ્યુએશન એસી હૈ કે કોઈ ભી પતા નહીં સકતે કે ક્યાં એનસીપી કોંગ્રેસ ઓર શિવસેના જો હૈ સાથ મેં જાયેગી યા ફિર મહારાષ્ટ્ર મેં પ્રેસિડેન્ટ રૂલ રાષ્ટ્રપતિ રાજવટ જો હૈ વો જારી કિયા જાયેગા. સંભાવના અધિકતર ઇસી કી બતાઈ જા રહી હૈ કે મહારાષ્ટ્ર કી રાજનીતિ જો હૈ, મહારાષ્ટ્ર કી સિચ્યુએશન જો હૈ વો અભી રાષ્ટ્રપતિ રાજવટ કી ઓર જાતી હુઈ દિખાઈ દે રહી હૈ, ક્યુંકિ કોંગ્રેસ ઓર એનસીપી દોનો પાર્ટી કે બીચ મેં કોઈ ભી ક્લેરિટી નહીં હૈ. અલગ અલગ બયાન અલગ અલગ નેતા દે રહે હૈ. એક તરફ માણિકરાવ ઠાકરે દિલ્હી સે કુછ ઓર બયાન દે રહે હૈ, યહાં પે અજિત પવાર કુછ ઓર બયાન દે રહે હૈ. દૂસરી તરફ જીતને ભી એમએલએસ હૈ જો ગવર્નર કો જાકે પૂરી લિસ્ટ દેની હૈ, ઉનકી સાઇન્સ બાકી હૈ, સારા પ્રોસીજર જો હૈ વો કોંગ્રેસ એનસીપી શિવસેના કી તરફ સે બાકી હૈ. તો ટાઈમ બહોત કમ હૈ. આજ શામ કો રાત કો 8:30 બજે તક એનસીપી કો યે સારા કુછ નિપટાના હોગા જો કી અભી કે સિચ્યુએશન કે લિયે બહોત મુશ્કિલ દિખાઈ દે રહા હૈ. જી દીપાલીજી, અભી શિવસેના કી ક્યા રણનીતિ બની હુઈ હૈ? देखिए शिवसेना फिलहाल शिवसेना के जो खासदार है, जो एमपी है और जो बड़े लीडर है संजय राउत, उनकी एंजियोप्लास्टी हुई है, वो लीलावती हॉस्पिटल में अभी दाखिल है. तो फिलहाल सुबह से ये दिखाई दे रहा है कि उद्धव ठाकरे से लेके शिवसेना के जो भी वरिष्ठ नेता है वो फिलहाल लीलावती जाते हुए दिखाई दे रहे हैं, संजय राउत से मुलाकात कर रहे हैं. हो सकता है वहां भी उनकी कोई बातचीत हो. अब चर्चा ये है कि कल रात को देर तक जहां पे सिल्वर ओक जहां पे शरद पवार जी का घर है वहां पे देर रात तक वहां पे मीटिंग चल रही थी और जाते जाते रात को 11:30 बजे अजीत पवार ने कह दिया था कि कल यानी कि आज हमें सबसे पहले कांग्रेस से ही बात करनी होगी. कांग्रेस किस तरह से इस पूरे मामले को देखता है, कांग्रेस का आखिरी डिसीजन क्या होता है, उसी के बाद ही हम शिवसेना से बात कर पाएंगे. तो कहीं ना कहीं एनसीपी जो है कोई भी रिस्क नहीं लेना चाह रही है. उनको कांग्रेस जो उनके साथ प्रीपोल अलायंस में है सभी से कांग्रेस की क्या भूमिका रहेगी वो एनसीपी के लिए ज्यादा मायने रखता है, ये बार बार बयान सामने आ रहा है. ऐसे में शिवसेना का स्टैंड यहाँ पे कहाँ है वो देखना जरूरी है. आज दिन भर में शिवसेना से अब तक कोई बयान आया नहीं है. तो अभी देखना ये होगा कि एनसीपी की जो मीटिंग चल रही है वाईपी चौहान सेंटर में वहां पे क्या डिसाइड होता है, उसके बाद एनसीपी और कांग्रेस की मीटिंग होगी और उसके बाद ही शिवसेना के साथ कोई बातचीत हो सकती है. तो जैसे कि मैंने पहले भी कहा, आज रात 8:30 बजे तक का समय है एनसीपी के पास और इसमें ये सारी चीजें पूरी करना ही और जो भी लीगैलिटी प्रोसेस है, जो एमएलएस के साइंस लेने हैं, बाकी डॉक्यूमेंट जो गवर्नमेंटर के पास लेके जाने हैं, ये सब होना फिलहाल तो बहुत मुश्किल दिखाई दे रहा है. दीपाली जी, शरद पवार कुछ नहीं बोल रहे हैं? जी, कल भी हमने उनसे बात करने की कोशिश की. तकरीबन रात के 9 बजे थे जब वाईपी चौहान से वो अपने घर पे वापिस आ रहे थे, जब गवर्नर के पास एनसीपी का एक जो शिष्टमंडल है वो गया था, पर शरद पवार ने तभी भी कुछ बोलने से मना कर दिया. उन्होंने बस इतना कहा कि फिलहाल मेरे पास बोलने के लिए कुछ भी नहीं है. तो ऐसे में हो सकता है कि एक तरफ जो कांग्रेस है कांग्रेस की अपनी दुविधा है, दूसरी तरफ शिवसेना को कहीं एनसीपी ने कुछ और कमिट किया हुआ है. तो ऐसी सिचुएशन में अभी शरद पवार बैकडोर से कुछ और राजनीति खेल रहे हैं, ऐसा भी बताया जा रहा है कि ये पहले से तय हुआ है और कांग्रेस सीधी तरीके से बहुत ज्यादा हम कह सकते हैं कि ओपनली शिवसेना को जो सपोर्ट नहीं दे सकती, इसीलिए ये सारी रणनीति बनाई गई है, ऐसे भी कहीं ना कहीं बात हो रही है. तो अगले कुछ
घंटों में, 3 से 4 घंटों में पता चलेगा, या फिर कल के जैसा, जिस तरीके से कल हमने देखा किस तरीके से एक के पीछे एक बातें आते गई, उसी तरीके से आज भी रात को 8:30 बजे तक ये जो कंटिन्यूस अपडेट है वो जारी रहेगा, और जब एनसीपी गवर्नर के पास जाएगी तभी ये कुछ मामला जो है साफ हो पाएगा। अगर एनसीपी ने जाने से मना कर दिया, जैसे कि बीजेपी ने किया कि हमें नहीं करना है, हमें सत्ता स्थापन का दावा नहीं करना है, तो क्या एनसीपी भी यही ऑप्शन अपनाएगी, ये भी देखना जरूरी होगा। जी जी, शुक्रिया जानकारी देने के लिए, आगे भी अपडेट्स लेते रहेंगे। तो हाल स्थिति हजू पण स्पष्ट नथी थई रही। राजकीय खेंचतान वच्चे शरद पवारે પણ મૌન જાળવી રાખ્યું છે। મહારાષ્ટ્રમાં સરકારના ગઠન પર સસ્પેન્સ હજી પણ યથાવત છે। આજે રાત્રે 8:30 વાગ્યા સુધી આમ જ ચાલતું રહેશે એવું લાગી રહ્યું છે। કાલે પણ દિવસભર કોંગ્રેસની રાહ જોઈ હતી એનસીપીએ, અને હવે આજે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે જે બેઠક મળશે તેમાં શું નિર્ણય લેવાશે તેની ઉપર તમામની નજર બનેલી છે। जो भी लेटर चाहिए था उसकी राह देख रहे थे, लेकिन शाम तक वो लेटर मिला नहीं, और अकेला हमारा लेटर देना ठीक नहीं था। जो भी डिसीजन होगा वो, क्योंकि स्टेबिलिटी तो होना चाहिए गवर्नमेंट में, खाली एक ने डिसीजन होके कुछ होने वाला नहीं है। हम टोटल पकड़ के 100 लोग है और MLAs है, और उसके बारे में हमने सब बातें की। सुबह हमें बताया कि सुबह की मीटिंग होने के बाद मिलेगा, फिर उसके बाद बताया कि 4 बजे वापस मीटिंग है, फिर 4 बजे की मीटिंग के बाद पता चला कि थोड़ा देर हो रही है, फिर उसके बाद 7:30 का वो टाइम था, क्योंकि कल 7:30 बजे तक ही उनको लेटर देना था, तब तक लेटर उनका आया नहीं, तो उनका लेटर नहीं मिल रहा है तो हम अकेले कैसे दे सकते, इसके बारे में थोड़ी बहुत चर्चा हुई। उन्होंने, शिवसेना ने मांगा है कल हमें पेड लेटर मिलने के बाद 24 घंटे के अंदर गवर्नर साहब ने हमें लेटर दिया है कि आप हर एक MLA की नाम और उसकी कॉन्स्टिट्यूशन का नंबर और उसकी साइन ये सब करके हम उनको चाहिए। ये आज शाम तक तो हो नहीं सकता, अभी देखते हैं हम, हमारी 2 बजे जो मीटिंग MLAs की, हमारे सब MLAs आएंगे, हमने तो बुलाया है 54 MLAs को, तो हम उसके बारे में उनके साथ भी चर्चा करके हमारा डिसीजन लेंगे। वैसा डिसीजन कांग्रेस वालों ने भी लेना चाहिए। तो हजी पण असमंजस जोवा मळी रही छे। जोईए आजे सांज सुधीमां शुं थाय छे। राजकीय खेंचताण वच्चे शरद पवार पण एम कही रह्या छे कि हाल तेमनी पासे कशुं बोलवा माटे नथी, परंतु कदाच आज सांज सुधीमां स्थिति स्पष्ट थई शके छे। कांग्रेस तरफथी हजी पण कोई प्रतिक्रिया એનસીપીને મળી નથી। ગઈકાલે પણ કોંગ્રેસની દિવસભર રાહ જોઈ હતી, અને આજે પણ સાંજ સુધી એનસીપી કોંગ્રેસની રાહ જોશે। તો જે રીતે ગઈકાલે પણ આખો દિવસ એનસીપીએ કોંગ્રેસના ની પ્રતિક્રિયાની રાહ જોઈ હતી, આજે પણ દિવસભર બેઠકોનો દોર ચાલુ રહેશે। હાલ પણ બેઠકો ચાલી રહી છે એનસીપી, અને જે રીતે રાજ્યપાલે હવે સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે ત્યારબાદ બેઠકોનો દોર યથાવત છે। ગઈકાલે પણ દિવસભર કોંગ્રેસની રાહ જોઈ હતી, આજે પણ કોંગ્રેસ તરફથી શું પ્રતિક્રિયા મળે છે તેનું એનસીપી રાહ જોઈ રહ્યું છે। શરદ પવાર કશું બોલવા માટે તૈયાર નથી। રાજકીય ખેંચતાણ વચ્ચે શરદ પવારે મૌન જાળવી રાખ્યું છે। મહારાષ્ટ્રમાં સરકારના ગઠન પર સસ્પેન્સ જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ શિવસેનાના નેતા સંજય રાઉત જે છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે, તેમની તબિયત નાદુરસ્ત છે। તેમને મળવા માટે શરદ પવાર પહોંચ્યા હતા, અને તેમની વચ્ચે પણ વાતચીત થઈ હતી। તો લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા છે ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉતને મળવા માટે, તેમના ખબર અંતર પહોંચવા માટે ઉદ્ધવ ઠાકરે હાલ લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા છે। તો એક તરફ મહારાષ્ટ્રના શિવસેનાના નેતા સંજય રાઉતની તબિયત ખરાબ છે, લીલાવતી હોસ્પિટલમાં તેઓ ભરતી છે। તેમને જોવા માટે શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે અત્યારે તેમને મળવા માટે પહોંચ્યા છે। આ પહેલા શરદ પવાર પણ તેમને મળવા માટે પહોંચ્યા હતા, અને તેમની વચ્ચે સરકાર રચવા અંગે વાતચીત પણ થઈ હતી। ત્યારબાદ હવે ઉદ્ધવ ઠાકરે
સંજય રાઉતને મળવા માટે પહોંચ્યા છે. તો આ તમામ ગતિવિધિઓ જે હાલ ચાલી રહી છે મહારાષ્ટ્રની અંદર, રાજકીય ખેંચતાણ સતત અહીં જોવા મળી રહી છે. તો મહારાષ્ટ્રમાં સરકારના ગઠન પર સસ્પેન્સ હજી પણ યથાવત છે અને કોંગ્રેસ તરફથી હજી પણ કોઈ જ સ્પષ્ટતા કરવામાં નથી આવી રહી, જેની રાહ એનસીપી તરફથી જોવાઈ રહી છે. તો તેની વચ્ચે અત્યારે ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા છે લીલાવતી હોસ્પિટલ. સંજય રાઉતની તબિયત ખરાબ છે, તેમને એન્જીઓગ્રાફી કરાવી અને ત્યારબાદ તેમને રજા આપવામાં આવશે. ઉદ્ધવ ઠાકરે ત્યારે તેમની ખબર પૂછવા માટે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા છે. આ પહેલા શરદ પવાર પણ તેમની ખબર પૂછવા માટે ગયા હતા અને તેમની વચ્ચે રાજકીય વાતચીત પણ થઈ હતી, ચર્ચા પણ થઈ હતી. તો આજે પણ એનસીપી આખો દિવસ કોંગ્રેસની રાહ જોશે, કોંગ્રેસ સાથે બેઠક પણ મળશે. બેઠકોનો દોર સતત ચાલી રહ્યો છે અને દિવસના અંતે 8:30 વાગ્યા સુધીમાં આજે કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. તો કોંગ્રેસ શું કરશે તે ખબર નથી. મનોહર જોશીએ આ નિવેદન આપ્યું છે, શિવસેનાના નેતા મનોહર જોશીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનશે. તો મહારાષ્ટ્રમાં સરકાર બનવાને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સમર્થન આપવાને લઈને આજે કોંગ્રેસની છેલ્લી બેઠક મળશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એનસીપી સાથે ચર્ચા કરવા માટે મુંબઈ જશે. અહેમદ પટેલ અને મલ્લિકાર્જુન ખડગે આજે મુંબઈ જશે, શરદ પવાર સાથે કોંગ્રેસના નેતાઓ ચર્ચા કરશે. તો મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સમર્થન આપવાને લઈને આજે કોંગ્રેસ છેલ્લી બેઠક કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એનસીપી સાથે ચર્ચા કરવા માટે મુંબઈ જશે. અહેમદ પટેલ અને મલ્લિકાર્જુન ખડગે આજે મુંબઈ જશે અને શરદ પવાર સાથે ચર્ચા કરશે, એનસીપીના નેતાઓ સાથે ચર્ચા કરશે. આ છેલ્લી મીટિંગ છે કોંગ્રેસની અને ત્યારબાદ સમર્થન આપવા અંગે નિર્ણય લેવામાં આવશે. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા એનસીપી સાથે ચર્ચા કરવા માટે મુંબઈ જશે. અહેમદ પટેલ અને મલ્લિકાર્જુન ખડગે મુંબઈ જશે અને ચર્ચા કરશે. કોંગ્રેસ ઇન દોનો કા પ્રી પોલ અલાયન્સ હૈ, હમ મિલ કે લડે હૈ, એક ઉસૂલો પે લડે હૈ, ઇસીલિયે હમ દોનો મિલ કે બેઠ કે બાત કરકે ઉસકે બાદ અંતિમ ફૈસલા લેને કા સોચે હૈ. ઓર હમ બાત કર રહે હૈ શરદ પવાર જી કે સાથ ડાયરેક્ટલી, હમારે કોંગ્રેસ પ્રેસિડેન્ટ ભી બાત કિયા ઓર ઉન્હોને ભી થોડા સમય માંગા થા. તો યે સારી ચીઝે હૈ ઓર જો ચીઝે વો દોનો મે બાતચીત હો ગઈ વો ડિટેલ્સ તો મેરે પાસ નહીં હૈ, લેકિન યે હૈ કે હમ હમારે લોગ ઓર ઉનકા ઉનકે ભી જો નેતાએ હૈ સબ મિલ કે બાત કરેંગે, બાત કરકે ઉસકો કિસ ઢંગ સે હમ આગે કદમ ઉઠાના યે નિર્ણય કરેંગે. સર આખરી સવાલ આપસે, આપ લોગ મુંબઈ ભી જા રહે હૈ ઓર મુંબઈ જાકર કિસ કિસ તરહ કી ડિસ્કશન હોને વાલી હૈ? નહીં, દેખો ક્યા ડિસ્કશન હોગા હમ યે નહીં બતા સકતે, કિન કે ક્યા વિષય વહાં પર પ્રસ્તાવ હોગે વો તો મુજે અભી માલૂમ નહીં, ક્યોંકિ ये रिटर्न एजेंडा नहीं रहता या कोई मीटिंग. जो मुद्दे खास करके जो हम यूनाइटेडली लड़े हैं तो एक दूसरे से विचार विमर्श करके ही हमको कहना है. अब उनके कोई नेता ये कहे कि हम तो रेडी थे, उन्होंने नहीं थे, બોલને કા યે સવાલ નહીં ઉઠતા, ક્યોંકિ હમારે ઓર એનસીપી કે સાથ જો પૂરી બાતચીત હોના હૈ વો અભી કન્ટિન્યુ હૈ, તો ઇસીલિયે વો બાતચીત હોને કે બાદ હી આગે કે કદમ બઢાયેંગે. તો કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે કે જેઓ આજે મુંબઈ જવાના છે, અહેમદ પટેલ પણ આજે મુંબઈ જશે અને શરદ પવાર સાથે મુલાકાત કરશે. સમર્થન આપવાને લઈને કોંગ્રેસ છેલ્લી બેઠક કરશે અને ત્યારબાદ પોતાનો નિર્ણય સંભળાવશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ એનસીપીના નેતાઓ સાથે આજે બેઠક કરશે મલ્લિકાર્જુન ખડગે. જે રીતે જણાવ્યું કે પ્રી પોલ એલાયન્સ કોંગ્રેસ સાથે, કોંગ્રેસ અને એનસીપીનું રહ્યું છે અને એટલા માટે જ આજે ચર્ચા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.